નેટવર્કમાં હું આપની સાથે ક્રિષ્ના. વિગતવાર સમાચાર પર નજર કરીએ તે પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. મૃદુ અને મક્કમ તથા નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આજ રોજ પોતાના કાર્યકાળના 2 વર્ષ સંપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ. મુખ્યમંત્રી શ્રી દ્વારા આરંભાયેલા રાજકોટ સિવિલની કેથલેબમાં પ્રથમ એન્જિયોગ્રાફી કરાઈ. 90% બ્લોકેજ ધરાવતા દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરાશે. અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પ્રવીણાબેન રંગાણી અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ ડાંગરની પસંદગી. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટના રંગરસ લોકમેળાની સમાંતરે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આજીવિકા વિભાગ દ્વારા રાજ્યમાં કાર્યરત સખી મંડળની મહિલા કારીગરો અને રોજગારી મળી રહે તે માટે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં કુલ ₹1,06,46,574 નું વેચાણ થયું છે. આ અંગે જિલ્લા આજીવિકા અધિકારી શ્રી બી વી બસિયાએ કહ્યું છે કે મહિલા અને રોજગારી મળી રહે તે માટે જીએલપીસી ગાંધીનગર દ્વારા પ્રાદેશિક સરસ મેળાનું આયોજન રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની સાથે સાથે જ કરવામાં આવ્યું હતું, જેમાં સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. અહેવાલ વિજય મકવાણા.